विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस में हूँ सेजल अंबले आप सबनों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, इंग्लिश ग्रामर में आज आप इंग्लिश ग्रामर समझवानो छे, तो जोई आजनो आ वीडियो। विद्यार्थी मित्रों, यूनिट 1 जेनु नाम छे आर्टिकल्स, ग्रामर नो टॉपिक छे आर्टिकल्स। आर्टिकल्स नो मतलब शू थाय गुजराती में, तो तेने उपपद कहेवाय छे। आर्टिकल्स कया कया छे ते आपणे आगळना वीडियो में भणी गया छे। आर्टिकल्स 3 छे। आर्टिकल्स ना बे प्रकार छे, निश्चित आर्टिकल्स अने अनिश्चित आर्टिकल्स। हवे निश्चित आर्टिकल्स में कयो आर्टिकल्स आवे छे, तो तेमां आवे छे ध, THE ध। ज्यारे अनिश्चित आर्टिकल्स में छे ए अने AN। अ नो उपयोग थाय एक अने AN नो उपयोग थाय ए अथवा AN नो उपयोग शुं थाय એનો મતલબ શું થાય છે, એક અથવા કોઈ પણ એક, એવો તેને આપણે કહી શકીએ। જે એ છે તેને આપણે અ વાંચીએ છીએ, અને એન છે તેને આપણે એ, એન છે તેને આપણે એન એવું વાંચી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અ આર્ટિકલ્સ ક્યારે યુઝ થાય અને એન ક્યારે યુઝ થાય તે પણ આપણે આગળના વિડીયોમાં સ્ટડી કરી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, એ અને એન આર્ટિકલ્સનો યુઝ ક્યારે થાય, તો તે એક વચન નામ હોય તેની આગળ એ અને એન આર્ટિકલ્સ મૂકવામાં આવે છે। તેની અંદર પણ એ આર્ટિકલ્સ ક્યારે વપરાય, તો તે વ્યંજન શબ્દ હોય તો તેની આગળ આપણે એ આર્ટિકલ્સ યુઝ કરી શકીએ, અને સ્વર હોય ત્યારે એ એન યુઝ કરીએ। હવે આપણે આ સ્વર કેટલા છે, તો સ્વર કુલ 5 છે, એ ઈ આઈ ઓ યુ જે સ્વર છે આપણા, તો તેનાથી જે સ્પેલિંગની શરૂઆત થતી હોય એ ઈ આઈ ઓ યુથી, તો આપણે તેની આગળ કયો આર્ટિકલ્સ યુઝ કરશું, તો તેમાં આવશે એ એન। ત્યાર પછી એ અને એ એન આર્ટિકલ્સમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ હતી, તો તે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષના નામની આગળ આપણે કોઈ દિવસ એ અને એ એન આર્ટિકલ્સનો યુઝ કરી શકીએ નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે આપણે જોઈએ આર્ટિકલ્સ ધ। કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરી વાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે તેના પહેલાં આર્ટિકલ્સ ધ વપરાય છે। કોઈ વ્યક્તિ હોય, પ્રાણી હોય અથવા વસ્તુને એકવાર આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ, અને ફરીથી જ્યારે એની વાત કરવાની છે ત્યારે આપણે કયો આર્ટિકલ્સ યુઝ કરશું, બીજી વારમાં ધ આર્ટિકલ યુઝ કરશું। વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે તમને? કોઈ વ્યક્તિ હોય, પ્રાણી હોય અથવા વસ્તુને એકવાર નિર્દેશ કરી ગયા પછી, એટલે કે એકવાર એનું નામ આગળ આવી ગયું છે અને ફરીવાર એની એ જ વ્યક્તિની વાત કરવાની છે અથવા એ પ્રાણીની વાત કરવાની છે, તો ત્યારે આપણે કયો આર્ટિકલ્સ યુઝ કરશું, ત્યારે આપણે ધ આર્ટિકલ વાપરશું। અહીં આપણે જોઈએ એ અને એનનો ઉપયોગ માત્ર એક વચન નામ આગળ થાય છે, જ્યારે ધનો ઉપયોગ બહુવચન નામ આગળ પણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, એ અને એન આર્ટિકલ્સનો યુઝ આપણે ક્યાં કરતા હતા, એક વચનમાં, અને ધ આર્ટિકલનો યુઝ ક્યાં થાય છે, એક વચનમાં તો થાય જ છે પણ બહુવચનમાં પણ થાય છે। અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ એન એપલ। અહીં આપણે જોઈશું એ એન આર્ટિકલ્સનો યુઝ કરવામાં આવેલો છે, કેમ, કારણ કે આ સ્પેલિંગની શરૂઆત શેનાથી થાય છે, તો એથી થઈ છે। એ શું છે, તો એ સ્વર છે। સ્વર હોય ત્યારે કયો આર્ટિકલ્સ યુઝ થાય, તો એ એન આર્ટિકલ્સ યુઝ થાય છે। ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે, ધ એપલ ઇઝ અ રેડ। જો આપણે અહીં જોઈશું કે પહેલા વાક્યમાં એપલની વાત કરવામાં આવેલી છે અને બીજું વાક્ય છે તે એપલને રિલેટેડ જ છે, તેમાં પણ એપલની જ વાત કરવામાં આવેલી છે, એટલે આપણે તેની આગળ કયો આર્ટિકલ યુઝ કરીએ, તો ધ। અહીં આપણે વાંચી ગયા કે કોઈ વસ્તુને એકવાર નિર્દેશ કર્યો છે, અહીં આપણે એક વસ્તુ છે સફરજન, જેનો એકવાર નિર્દેશ કરવામાં આવ્યો છે અને ફરીવાર એ જ વસ્તુની વાત કરવાની છે, ત્યારે આપણે કયો આર્ટિકલ્સ યુઝ કરશું, તો ધ આર્ટિકલ યુઝ કરશું। વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ એન એપલ, અહીં એપલની વાત કરવામાં આવેલી છે કે આ સફરજન છે, અને પાછું એ સફરજનનું જ અંદર કંઈક કહેવા માગે છે કે ધ એપલ ઇઝ અ રેડ, સફરજન કેવું છે, તો લાલ કલરનું છે। જ્યારે બીજું વાક્ય પણ કેવું છે, સફરજનને રિલેટેડ છે, તો તેની આગળ આપણે કયો આર્ટિકલ યુઝ કરશું, ધ આર્ટિકલ્સ। અહીં બીજું એક્ઝામ્પલ જોઈએ, ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ। અહીં એ આર્ટિકલ યુઝ કરવામાં આવેલો છે, તો તેની પાછળનો આપણે શબ્દ જોઈએ, સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ છે, પીથી થઈ છે, પી છે જે શું છે, વ્યંજન છે,
એટલે એની આગળ આપણે કયો આર્ટિકલ્સ લગાડશું, એ ધેર ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ, આ પેન છે તે ટેબલ ઉપર છે, ધ પેન ઇઝ બ્લુ, પાછી પેનની જ વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલું વાક્ય છે જે પેનને રિલેટેડ છે, તેમાં પેનની વાત કરવામાં આવી હતી, અને બીજું વાક્ય પણ શેના રિલેટેડ છે, પેનનું જ છે. તો તેના માટે આપણે ફરીથી એકનો એક શબ્દ બીજી વાર વાક્યમાં આવ્યો છે તો આપણે તેમાં કયો આર્ટિકલ્સ યુઝ કરશું, તો તેમાં આવશે ધ આર્ટિકલ્સ. ધ પેન ઇઝ અ બ્લુ, પેન કેવા કલરની છે, તો બ્લુ કલરની છે. કોઈ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ્સ ધ વપરાતો નથી. અહીં પણ વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવેલું હોય છે તો તેની આગળ ધ આર્ટિકલ્સ યુઝ કરી શકીએ નહીં. જેમ કે ધ સીમા, ધ રાકેશ ભટ્ટ, એમ ન કહેવાય કે લખાય પણ નહીં. જેમ આપણે જોયું એ અને એન આર્ટિકલ્સ ક્યાં વપરાતો નથી, તો કોઈ સ્ત્રી અને પુરુષના નામ લખવામાં આવેલું હોય તો તેની આગળ આપણે કોઈ દિવસ એ અને એન આર્ટિકલ્સ વાપરશું નહીં. તેવી જ રીતે ધ પણ યુઝ કરવામાં નથી આવતો, કોઈ વ્યક્તિના નામની આગળ ધ આર્ટિકલ્સ યુઝ નથી થતો. અહીં એક્ઝામ્પલમાં આપણને બતાવવામાં આવેલું છે. ત્યાર પછી બીજો પોઈન્ટ શું કહે છે, તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશની વાત કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ્સ ધ વપરાય છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને તારા અથવા આકાશ જે નિશ્ચિત વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી પહેલા વિડીયોમાં આપણે ભણી ગયા નિશ્ચિત આર્ટિકલ્સ છે, જે દરેક વસ્તુ નિશ્ચિત છે. કેવી છે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને તારા, જે દરેક વસ્તુ કેવી છે? નિશ્ચિત વસ્તુ છે. અને આ વસ્તુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કયો આર્ટિકલ યુઝ થાય, તો તે ધ આર્ટિકલ યુઝ થાય છે. જેમ કે ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર, ધ અર્થ એટલે પૃથ્વી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે ધ નિશ્ચિત, દરેક વસ્તુ કેવી છે? નિશ્ચિત વસ્તુ છે, આ વસ્તુ રહેવાની જ છે, એટલે નિશ્ચિત વસ્તુ છે, તો તેની આગળ આપણે આર્ટિકલ્સ કયો યુઝ કરીએ છીએ? ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લઈએ. ધ આર્ટિકલ કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર એને એ જ વસ્તુની વાત કરવાની હોય ત્યારે ધ આર્ટિકલ યુઝ થાય છે. જ્યારે એ અને એન આર્ટિકલ એક વચનમાં વપરાય છે ત્યારે ધ આર્ટિકલ છે તે એક વચન અને બહુવચન બંનેમાં આવી શકે છે. અહીં આપણે એક્ઝામ્પલમાં જોયું કોઈ પણ વસ્તુની વાત બીજી વાર કરવામાં આવે છે, તેના ઉપર નિર્દેશ કરવામાં આવે છે, તો ત્યારે આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. હવે ધ આર્ટિકલ્સ ક્યારે યુઝ ન થાય, તો કોઈ વ્યક્તિનું નામ હોય તો તેની આગળ ધ લખવામાં આવતો નથી. કોઈ નિશ્ચિત વસ્તુ હોય, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશ, તો તેમાં આપણે ધ આર્ટિકલ યુઝ કરી શકીએ છીએ. ધ મૂન, ધ સન, ધ સ્કાય, ધ સ્ટાર, ધ અર્થ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધ આર્ટિકલ વિશે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આર્ટિકલ્સનું સ્વાધ્યાય જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એ, એન ઓર ધ. માર્ક રોંગ વેર નો આર્ટિકલ્સ ઇઝ નીડેડ. અહીં આપણે આર્ટિકલ્સમાં આર્ટિકલ્સ એ, એન, એ, એન અને ધનો ઉપયોગ કરવાની અને ખાલી જગ્યા પૂરવાની છે. જ્યાં તમને એવું લાગે, જરૂર ના લાગે, આર્ટિકલ્સની જરૂર નથી, ત્યાં આપણે ક્રોસનું ચિહ્ન કરશું એટલે કે ચોકડી મારશું. પહેલું આપણે જોઈએ એક્ઝામ્પલ. ધીસ ઇઝ ખાલી જગ્યા કેમલ. ધીસ ઇઝ અહીં આપણે સ્પેલિંગ જોશું. સ્પેલિંગનો પહેલો અક્ષર કેવો છે? સી, જે વ્યંજન છે, તો તેની આગળ આપણે શું લગાડીશું? અ. ધીસ ઇઝ અ કેમલ. ફરીથી કેમલની જ વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો એકની એક વસ્તુની ફરીથી નિર્દેશ કરવામાં આવે છે ત્યારે આપણે કયો આર્ટિકલ યુઝ કરીએ? તો તેમાં આવશે ધ આર્ટિકલ. ધ કેમલ હેઝ અ લોંગ નેક. ઊંટને લાંબી ગરદન હોય છે. બીજું આપણે જોઈએ ધેટ ઇઝ એક્સ. એક્સમાં આપણે જોઈએ પહેલો અક્ષર શું છે? એ છે. એ છે એ શું છે? સ્વર છે. સ્વર કેટલા હોય છે? તો 5 હોય છે. એ, ઈ, આઈ, ઓ, યુ, એમાંથી એ છે તે સ્વર છે, એટલે એના આગળ શું આપણે કયો આર્ટિકલ્સ લગાડીએ? તો એ, એન. પાછી એક્સની જ વાત કરવામાં આવેલી છે પાછળના વાક્યમાં. એક્સ ઇઝ વેરી શાર્પ. તો એકની એક વસ્તુની ફરીથી નિર્દેશ કરવામાં આવે છે, ફરીથી વાત કરવામાં આવે છે, તો તેની આગળ આર્ટિકલ્સ કયો લાગે છે? ધ.
વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજું જોઈએ એક્ઝામ્પલ. રામુઝ ગ્રાન્ડમધર ઇઝ ખાલી જગ્યા ઓલ્ડ વુમન, તો એને એમાં શું આવશે આન્સર? એન. ચોથું છે ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, ખાલી જગ્યા ક્લાસરૂમ ઇઝ અ ક્લીન. ફરીથી ક્લાસરૂમની વાત કરવામાં આવેલી છે તો તેમાં આર્ટિકલ્સ આવશે ધ. ફિફ્થ નંબરનું જોઈએ ધોઝ આર કોકોનટ ટ્રીઝ, ધ કોકોનટ ટ્રીઝ આર ટોલ. ફરીથી કોકોનટની વાત કરવામાં આવેલી છે તો તેમાં આવશે ધ આર્ટિકલ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અમુકના આન્સર આપવામાં આવેલા છે અને કેટલીક ખાલી જગ્યા છે જે તમારે જાતે લખવાની છે. જે વિડીયોમાં આપણે સમજ્યા એ એન અને ધ આર્ટિકલ્સ ક્યાં યુઝ થાય, તો તેને સમજીને તમે અહીં ખાલી જગ્યા પૂરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે. સિક્સ નંબર છે શી ધેટ ઇઝ ખાલી જગ્યા ટોર્ટોઇઝ, ખાલી જગ્યા ટોર્ટોઇઝ વોક સ્લો. વિદ્યાર્થી મિત્રો, બ્લેન્ક્સના આન્સર તમારે તમારી જાતે લખવાના છે. ખાલી જગ્યા સચિન વોઝ એન ઇન્ડિયન બેટ્સમેન. અહીં નામ આપવામાં આવેલું છે, નામની આગળ કયું આર્ટિકલ્સ વપરાય એ પણ તમારે જોવાનું છે. ખાલી જગ્યા સ્ટાર્સ આર શાઇનિંગ ઇન ધ સ્કાય, તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટાર્સ આપેલું છે એટલે ધ આવે. નાઇન નંબર જોઈએ મોટુ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. અહીં તમને આન્સર આપવામાં આવેલું છે મોટુ ઇઝ એન એલિફન્ટ, ધ એલિફન્ટ ઇઝ અ બ્લેક. ટેન નંબરમાં જોઈએ પ્લીઝ મેક ખાલી જગ્યા ક્યુ, તેનો આન્સર તમારે જાતે લખવાનો છે. ઇલેવન નંબર ધોઝ આર પ્લાન્ટ્સ, ધ પ્લાન્ટ્સ આર ગ્રીન. અહીં શું આવશે? ધ આવશે વિદ્યાર્થી મિત્રો. ટ્વેલ્વ નંબર જોઈએ ઇટ ઇઝ ખાલી જગ્યા કાઇટ, કાઇટ જે કે આપેલો છે તે વ્યંજન છે એટલે આપણે શું લગાડીશું? અ આર્ટિકલ્સ. ધ કાઇટ ઇઝ અ વ્હાઇટ. ત્યાર પછી ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, ધ આઈસ્ક્રીમ ઇઝ અ કોલ્ડ. ફોર્ટીન નંબરનું જોઈએ ખાલી જગ્યા મિસ્ટર મહેતા ઇઝ અવર ક્લાસ ટીચર. ફિફ્ટી ધીસ ઇઝ એન એન્ટ, ધ એન્ટ ઇઝ અ બ્લેક. સિક્સટી નંબરનું ધીસ ઇઝ અ સનફ્લાવર, ધ સનફ્લાવર ઇઝ અ બ્યુટિફુલ. સેવન્ટીન નંબરનું હી ઇઝ માય ફ્રેન્ડ અમિત. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોઈ પણ આર્ટિકલ્સ નથી યુઝ કરવાનો, કોઈ પણ આર્ટિકલ્સ યુઝ નથી કરી શકતા, તેના માટે ક્રોસનું ચિહ્ન કરેલું છે આન્સરમાં. એટીન નંબરનું જોઈએ ધીસ ઇઝ અ સન, ધ સન ઇઝ અ હોટ. નાઇન્ટીન નંબરનું હી ઇઝ રિષભ, હી ઇઝ ધ એન્જિનિયર. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ કોઈ પણ આર્ટિકલ્સનો યુઝ નથી થતો, તેના માટે ક્રોસ કરવામાં આવેલું છે. તો જ્યારે કોઈ પણ આર્ટિકલ્સનો યુઝ નહીં થાય વાક્યમાં, ત્યારે આપણે બ્લેન્કમાં શું કરશું? તો ક્રોસ કરી દેવાનું આ રીતનું. વીસ નંબરનું જોઈએ, ટ્વેન્ટી નંબરનું ખાલી જગ્યા વિરાટ કોહલી ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન ક્રિકેટર્સ, તો આન્સર તમારે તમારી જાતે લખવાનો છે. ટ્વેન્ટી વન નંબર ખાલી જગ્યા મિસ શીતલ પટેલ ઇઝ ખાલી જગ્યા ટાઈપિસ્ટ. ટ્વેન્ટી ટુ નંબરનો બ્લેન્ક લુક સ્ટાર્સ આર ટ્વિંકલિંગ ઇન ધ સ્કાય. વિદ્યાર્થી મિત્રો, છેલ્લી ખાલી જગ્યા પણ તમારે તમારી જાતે લખવાની છે. થેન્ક યુ, આભાર.